ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડી નાની એવી થિયરી જોઈ લઈએ અને આ થિયરીમાં થોડું ધ્યાન આપજો. આના ઉપરથી પ્રશ્ન નંબર 2 આધારિત છે, સ્વાધ્યાય 5.1 નો. તો પહેલા થોડી નાની એવી થિયરી જોઈ લઈએ. ચલો, જ્યારે પ્રથમ પદ A એટલે કે પ્રથમ પદ તમને કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્ય એટલે કે D ના મૂલ્ય આપણને આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણી મેળવવા માટેની રીત માટેના સૂત્ર આપણે શીખવાના છે. એટલે કે સમાંતર શ્રેણી જ્યારે આપણને A અને D બંને ખબર હોય તો સમાંતર શ્રેણીના પદો શોધવા હોય તો કઈ રીતે મળે? તો પેલું પદ ધારો કે જો પેલું પદ તો આપણને આપેલું છે, એટલે કે પ્રથમ પદને આપણે સેના વડે દર્શાવીએ છીએ? તો પ્રથમ પદને આપણે A વડે દર્શાવીએ છીએ, અથવા તો A1 પણ કહેવાય. એટલે A કહેવાય અને A1 પણ કહેવાય, બંને કેવા કહેવાય? સરખા. હવે બીજું પદ જો તમારે મેળવવું હોય, સમાંતર શ્રેણીનું બીજું પદ જો તમારે મેળવવું હોય તો એમાં તમારે શું કરવું પડે? પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરવો પડે. એટલે કે બીજા પદને આપણે સેના વડે દર્શાવીએ છીએ? A2 વડે. તો A2 મેળવવો હોય તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે તમને શું મળશે? A2. એવી જ રીતના તમારે જો ત્રીજું પદ મેળવવું હોય, સમાંતર શ્રેણી ત્રીજું પદ એટલે આને આપણે સેના વડે દર્શાવીએ? A3 વડે. તો A3 તમારે મેળવવું હોય તો શું કરવું પડે? તો પ્રથમ પદમાં 2D ઉમેરવા પડે, એટલે કે D ગુણ્યા કેટલા કરવા પડે? 2. જેમ આપણી પાસે ઓલું સૂત્ર હતું ને, D આપણી પાસે એક સૂત્ર મેં તમને શરૂઆતમાં લખાવી દીધું, A1 બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D લખાવ્યું હતું. તો આ એ આ સૂત્ર ઉપરથી જ આ બનાવેલું છે. એટલે કે ત્રીજું પદ મેળવવું છે તો જેટલા હું પદ મેળવું એટલે કે N એટલે આપણે શું લખતા હતા? પદની સંખ્યા લખતા હતા. તો N ની જગ્યાએ કેટલા મૂકી દેવાય? 3. એટલે કે A3 A પ્લસ N માઇનસ 1 એટલે કેટલા બનશે? 3 માઇનસ 1 ગુણ્યા D એટલે A3 બરાબર A, 3 માંથી 1 જાય તો 2 એટલે શું બની ગયું? A પ્લસ 2D બની ગયું. એટલે કે જેટલા હું પદ મેળવવાનું હોય એની કરતા 1D તમારે કેવો રાખવાનો? ઓછો રાખવા, તો પણ આ સૂત્ર બને. જેમ કે બીજું પદ મેળવવાનું હતું તો D કેટલો રાખ્યો? 1. જેટલા હું પદ હોય એની કરતા D 1 ઓછો રાખવાનો. A3 એટલે ત્રીજું પદ શોધવું છે તો D કેટલા રાખવાના? 2. એવી જ રીતના ચોથું પદ મેળવવું હોય તો તમને આવડે હવે ચોથા પદ A4 વડે દર્શાવશો તો A પ્લસ કેટલા લખશો? 3D. પાંચમું પદ મેળવવું હોય તો A5 કશું લખાય? A પ્લસ 4D લખાય. એવી રીતના તમને આગળ પદોના સૂત્ર બનાવતા આવડે કે ના આવડે? એટલે આવી રીતના ક્રમિક સમાંતર શ્રેણીના પદના સૂત્ર બનાવી શકાય. અથવા તો જો તમારે બીજી રીતે લખવા હોય તો બીજી રીતે પણ સમાંતર શ્રેણીના પદ મળે. આ થોડીક શોર્ટકટ રીત છે. બીજી રીતે તો બીજી રીતે પ્રથમ પદને તો તમે A બરાબર A1 જ કહેશો, એટલે પ્રથમ પદને તમે સેના વડે દર્શાવશો? તો પ્રથમ પદ તો તમારી માટે A અથવા તો A1, બંને કેવા કેવા છે? સરખા. પણ બીજું પદ મેળવવું હશે તો બીજા પદનો પણ સૂત્ર તો સરખું જ રહેશે, A પ્લસ D. પણ ફરક હવે અહીંયા ત્રીજા પદથી પડે. ત્રીજું પદ જો તમારે મેળવવું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો A2 પ્લસ D, કારણ કે A વત્તા D એટલે A2 તો છે જ. A વત્તા D ને તમે બીજું પદ એટલે કે A2 તો કહો જ છો, તો A2 માં ખાલી D ઉમેરી દો તો પણ શું બનશે? ત્રીજું પદ બનશે. એટલે કે A પ્લસ 2D લખો કે A2 પ્લસ D લખો, ત્રીજું પદ તો કેવું આવે? સરખું જ આવે. ખ્યાલ આવી ગયો? એવી રીતના જો ચોથું પદ મેળવવું હોય તો શું લખાય? A, આની આગળ જે પદ હોય એની આગળનું પદ લેવાનું, એટલે A3 પ્લસ કેટલા આવશે? D. એટલે જેટલા હું પદ હોય એની આગળના પદમાં D ઉમેરો એટલે તમને શું મળશે? એક આગળનું પદ મળશે. જેમ કે પાંચમું પદ જો તમારે મેળવવું હોય તો પાંચમા પદમાં તમે શું લખશો? A4. પાંચમા પદની આગળ કયું પદ આવે? ચોથું પદ, એટલે કે A4 પ્લસ D. ખ્યાલ આવે છે કે નહીં આવતો? સમજણ પડી? એટલે બે રીતે તમે પદો મેળવી શકો. કાં તો પ્રથમ પદમાં D ની સંખ્યામાં વધારો કરતા જાઓ, જેટલા હું પદ હોય એની કરતાં D 1 કેવો રાખવાનો? ઓછો. અથવા તો શું કરવાનું? પ્રથમ પદ હોય એમાં તમે D ઉમેરો એટલે બીજું પદ મળે, બીજા પદમાં D ઉમેરો એટલે ત્રીજું પદ મળે, ત્રીજા પદમાં D ઉમેરો એટલે ચોથું પદ મળે, ચોથા પદમાં D ઉમેરો એટલે પાંચમું પદ મળે. એટલે કે આગળના કોઈ પણ પદમાં તમે સામાન્ય તફાવત ઉમેરશો એટલે એની આગળનું એક પદ એટલે કે એની પછીનું એક પદ મળશે. ખ્યાલ આવ્યો?
આગળ એટલે જમણી, તમારે જમણી બાજુ સમજો, જમણી બાજુ એટલે પાછળ પછીનું પદ, એની પછીનું પદ શું બનતું હશે એ તમને ડી ઉમેરવાથી મળશે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં આપણને શું કીધું છે? તો અહીંયા સૂચનામાં કંઈ ફેરફાર કરતો નથી, ધ્યાનથી તમે સૂચના સમજી લેજો. એટલે કે સમાન જ્યારે પ્રથમ પદ એ ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 5.1 હતું એનું એ સ્વાધ્યાય આપણે ચાલુ રાખીએ છીએ. પ્રશ્ન નંબર 2, તો પ્રશ્ન નંબર 2 માં જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્ય આપણને નીચે પ્રમાણે આપ્યા છે, એટલે પહેલો દાખલામાં આપણને એ પણ કીધો હશે અને ડી પણ કીધો હશે. તો એ શું છે? તો એ બરાબર છે 10, એ બરાબર છે 10 અને ડી બરાબર પણ કેટલા છે? 10. ડી બરાબર 10 અને સૂચના તમને એવી આપી છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. એટલે સમાંતર શ્રેણીના તમારે પ્રથમ 4 પદ શોધવાના છે. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે કે તમને એનું મૂલ્ય ખબર છે, ડીનું મૂલ્ય ખબર છે, અને આવી સમાંતર શ્રેણીના તમારે 4 પદ શોધવાના છે. એટલે કે પ્રથમ પદ તમને આપેલું છે, સામાન્ય તફાવત પણ તમને આપેલો છે, તમારે ગણવાની જરૂર નથી. તમારે આની સિવાયના બીજા 4 પદ શોધવાના છે. પ્રથમ પદ આપેલું હોય તો તમારે ડાયરેક્ટ ગણતરી કોની કરાય? એ ટુની જ કરાય ને. તો એ ટુનું સૂત્ર મેં તમને હમણાં સમજાવ્યું. શું હતું? એ પ્લસ ડી. પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે તમને શું મળશે? એ ટુ. તો પ્રથમ પદ કેટલું છે? 10. સામાન્ય તફાવત કેટલો છે? 10. તો 10 પ્લસ 10 એટલે કેટલા મળશે? 20. પછી એ 3, તો એ 3 આ પહેલો દાખલો છે, એનું તમને બે રીતે ગણાય. પછી પરીક્ષામાં બે રીતે ગણવો જરૂરી નથી, બેમાંથી કોઈ પણ એક રીતે ગણી શકાય. એટલે કે એ 3 માં તમે શું લખશો? એ પ્લસ 2D લખશો. એ પ્લસ 2D એટલે એ કેટલા છે? 10. વત્તા 2 ગુણ્યા ડી કેટલા છે? 10. બરાબર 10 વત્તા 2 ગુણ્યા 10 એટલે કેટલા બનશે? 20. તો 20 વત્તા 10 એટલે કેટલા બનશે? 30. અને એ 3 એટલે ત્રીજું પદ કેટલું આવશે? 30. એવી જ રીતના આપણે કોની ગણતરી કરશું? F4 ની. તો F4 બરાબર A પ્લસ કેટલા આવશે? 3D. તો એની જગ્યાએ કેટલા મૂકશો? 10 વત્તા 3 ગુણ્યા D ની જગ્યાએ પણ 10. તો 10 વત્તા 10 ગુણ્યા 3 એટલે 30. એટલે 10 વત્તા 30 એટલે કેટલા બનશે? 40. તો F4 બરાબર બનશે 40. એવી જ રીતના F5 A પ્લસ કેટલા બનશે? 4D. જેટલું પદ હોય એની કરતા D એક ઓછો. A કેટલા છે? તો 10. 4 ગુણ્યા D કેટલા છે? તો કે 10. ચલો 10. 10 ચોક 40. તો 10 ચોક 40 એટલે કેટલા બનશે? 50. તો F5 બરાબર બનશે 50. તો સમાંતર શ્રેણી શું બની? તો સમાંતર શ્રેણી ના બાકીના 4 પદો કયા કયા બન્યા? તો પ્રથમ પદ કેટલું હતું? 10. એના પછીનું પદ કેટલું બન્યું? A2 20, પછી 30, પછી 40 અને પછી 50. એટલે બાકીના 4 પદો કયા કયા છે? 20, 30, 40 અને 50. ખ્યાલ આવ્યો? આ મેં તમને પહેલી રીતે દાખલો ગણાવ્યો. બીજી રીતે જો તમારે આનો આ જ દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણાશે? તો બીજી રીતના મેં જે તમને જે સૂત્ર લખાયા હતા એ સૂત્રનો ઉપયોગ કરશો તો પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો બીજી રીતે જોવો તો, તો બીજી રીતે તમારે દાખલો ગણવો હોય તો શું ગણાશે? તો સૌથી પહેલા તો A બરાબર એટલે કે તમને 10 આપેલા જ છે, D બરાબર પણ 10 આપેલા છે. અને હવે મેં તમને સૂત્ર શું લખાયું હતું? A2 નું. તો A2 ના સૂત્રમાં કોઈ ફરક નથી, A પ્લસ D એ તો એનું એ જ રહેશે સૂત્ર. તો એની કિંમત 10, ડી ની કિંમત 10, 10 વત્તા 10 એટલે 20. ચલો A3 ની કિંમત, તો A3 ની કિંમત તમારે કઈ રીતે મેળવવાની? તો આ સૂત્ર પ્રમાણે A3 નું સૂત્ર શું હતું? A વત્તા 2D લખો તો A3 મળે. અને અહીંયા તમે A2 વત્તા એટલે કે બીજા પદમાં D ઉમેરો, બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો પણ તમને શું મળશે?
ત્રીજો પદ તો બીજો પદ શું છે 20 d કેટલા છે 10 તો 20 વત્તા 10 એટલે કેટલો આવશે 30 એવી જ રીતના a4 બરાબર શું લખાય તો a4 નું અગાઉનું પદ શું છે a3 તો અગાઉના પદમાં સામાન્ય તફાવત તમારે ઉમેરી દેવાનો તો અગાઉનું પદ હતું a3 તો a3 હતા 30 સામાન્ય તફાવત છે 10 30 વત્તા 10 એટલે કેટલો આવશે 40 એવી જ રીતના a5 બરાબર A4 plus D बराबर A4 नी जगह कितना लिखा है तो A5 नी आगर लूप पर A4 है A4 plus D तो A4 नी कीमत आपने कब बजे 40 मेरी कीमत 10 तो 40 से 10 है लेकिन लगभग से 50 तो समांतर श्रेणी सु बन से तो समांतर श्रेणी ना बाक जब चार पदों आपने सोधवाना किधर था ये चार पदों तो आपने लखवाना हो तो क्या थी शुरुआत है 20 30 40 50 ना कि श्रेणी सु बनी तो समांतर श्रेणी बनी 10 20 30 40 50 अभी इतना आगे श्रेणी जस ख्याल आई गयो मतलब बनने रीते दाखलो गणो जवाब तो तुम्हारो केवो होसे एक ज आवशे ख्याल आवशे तो अभी ज रीतना आपने बीजा दाखला पण गणीशु કુલ આપણે પ્રશ્ન નંબર 2 માં કુલ આપણે 5 દાખલા આપ્યા છે અને પાંચે પાંચ દાખલાને આપણે આવી રીતના પ્રથમ ચાર પદો બીજા શોધવાના છે તો અત્યારે હું આ દાખલો ભૂસું છું અને તમે પણ જે લોકો બધા વિડિયો જોવો છો એ બધા વિડિયો એક વખત શું કરી દો બધા સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આપણી ચેનલ ઉપર મુકાતા બીજા વિષયના વિડિયો પણ તમને સહેલાઈથી મળે અને જે બીજા વિદ્યાર્થીઓ પણ ઘણા જોતા હોય છે એ બધા વિદ્યાર્થીઓને પોતપોતાના જે મિત્ર પાસેથી જે લિંક મળે છે એ બીજી ચેનલ ઉપર પણ આપણે વિજ્ઞાનના વિડિયો મૂકેલા હોઈએ એ પણ તમારે શું કરવાનું જોતું રહેવાનું વિજ્ઞાન છે સમાજ છે ઇંગ્લિશ છે આ બધા જ વિડિયો આપણી ટ્યુશનની ચેનલ ઉપર મૂકાતા હોઈએ એ તમારે શું કરવાનું જોતું રહેવાનું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જો પહેલો દાખલો ગણ્યો એવો જ હવે આપણે આગળના આ જ પ્રશ્નના આપણે બીજા દાખલા ગણીશું એટલે કે જેમ પહેલો દાખલો આપણે બે રીતે ગણ્યો તો એમ હવે બધા દાખલા બે રીતે નહીં ગણીએ પણ બેમાંથી કોઈ પણ એક રીતે આપણે દાખલો ગણવાનો છે કોઈ પણ રીતે ગણો ચાલશે બેમાંથી ગમે એ રીતે ગણશો દાખલો જવાબ તમારો કેવો આવશે સરખો એટલે આપણે અહીંયા હવે પછીના જે બધા દાખલા છે એમાં આપણે રીત નંબર 2 નો એટલે કે તમને થોડીક સહેલી પડશે એટલે આપણે રીત નંબર 2 નો ઉપયોગ કરીશું જેમ કે અહીંયા બીજો દાખલામાં a બરાબર આપ્યું છે -2 અને d બરાબર આપ્યું છે 0 અને આપણે શ્રેણી આ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો આપણે શોધવાના છે એમાંથી પહેલું પદ તો આપેલું છે તો શોધવાના કેટલા બાકી રહ્યા બાકીના ત્રણ પદ જ બાકી રહ્યા કારણ કે એક આપેલું છે તો બીજા ત્રણ પદો મેળવી લો એટલે સમાંતર શ્રેણીના ચાર પદો આપણને ખબર પડી જાય એટલે કે હવે આપણે ડાયરેક્ટ અહીંયા ગણતરી શેની કરશું a2 ની તો a2 જો તમારે શોધવું હોય તો એનું સૂત્ર શું બનશે a plus d બનશે તો a ની કિંમત કેટલી -2 plus d ની કિંમત કેટલી 0 તો જવાબ કેટલો આવશે -2 માં 0 ઉમેરો એટલે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો એટલે તેની તે જ સંખ્યા આવશે એટલે -2 જ રહેશે એવી રીતના તમે શું મેળવશો a3 તો a3 નું સૂત્ર શું બનશે a2 plus d તો a2 ની કિંમત કેટલી છે -2 plus d ની કિંમત 0 એટલે કેટલા બનશે -2 પછી આવશે a4 તો a4 નું સૂત્ર શું થશે a3 plus d તો a3 એટલે a3 ની કિંમત કેટલી મળી -2 વત્તા 0 એટલે કેટલા બનશે -2 તો આ પ્રથમ ચાર પદો ચાલ પ્રથમ ચાર પદ કયા કયા મળ્યા તો પહેલું પદ મળ્યું -2 બીજું પદ મળ્યું -2 ત્રીજું પદ મળ્યું -2 અને ચોથું પદ પણ મળ્યું -2 ખ્યાલ આવ્યો બધાને જેવી રીતના દાખલા નંબર 2 ગણ્યો એવી જ રીતના દાખલા નંબર કયો ગણવાનો 3 પણ દાખલા નંબર 3 ગણો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે a બરાબર 4 છે જ્યારે d બરાબર કેટલા છે -3 છે d બરાબર કેટલા છે -3 તો આપણે સૌથી પહેલા ગણતરી કોની કરશું a2 ની તો a2 બરાબર સૂત્ર શું લખશું a plus d તો a ની કિંમત કેટલી છે 4 plus d ની કિંમત કેટલી છે -3 તો plus minus minus તો 4 માંથી પ્લસ માઇનસ માઇનસ તો 4 માંથી કેટલા બાદ કરવાના 3 તો વધશે કેટલા 1 એટલે a2 ની કિંમત કેટલી મળશે 1 એવી જ રીતના a3
तो a3 નું સૂત્ર શું બનશે a2 + d તો a2 ની કિંમત કેટલી મળી 1 એમાં ઉમેરશો કેટલા તો d ની કિંમત છે -3 તો પ્લસ માઇનસ માઇનસ તો 1 -3 તો પ્લસ માઇનસ માઇનસ 3 માંથી એક જાય તો કેટલા મળશે -2 ख्याल आयो एवी जी रीतना ए फोर तो ए फोर नु सूत्र शू बन से ए थ्री प्लस डी तो ए थ्री नी किंमत के लिए माइनस बे प्लस डी नी किंमत के लिए माइनस त्रण तो माइनस बे प्लस माइनस माइनस त्रण तो माइनस माइनस प्लस त्रण ने बे पांच त्रण ने बे पांच तो पांच अने निशानी आवशे मोटा पद ने केटला बनशे माइनस पांच तो आगी रीतना आ श्रेणी ना प्रथम चार पद क्या क्या मळ्या तो पहेलू पद तो अपन आपेलू हतु चार पछीनु पद मळ्यु एक एटले बीजु पद बन्यु एक तीजु पद मळ्यु माइनस बे अने चौथु पद मळ्यु माइनस पांच बधाने समजण पडती हशे जोईए प्रश्न नंबर चार आज दाखला में प्रश्न नंबर चार में शू कीधु के a बराबर छे माइनस एक अने d बराबर छे एक ना छेद में बे एटले के अहीं d नी किंमत छे अपूर्णांक में अपूर्णांक में छे तो साधु रूप में ध्यान रखवानुं एटले साधु रूप में जो ध्यान राखवुं होय तो सौथी पहेला आपणे शेनी गणतरी करशुं a2 नी तो a2 नुं सूत्र शुं बनशे a प्लस d तो a नी किंमत केटली आवशे माइनस एक डीनी कीमत कितनी आवशे एक ना छेद मा बे तो हवा बन्ने ना छेद सरखा करवा पड़े डायरेक्ट सरवाळो थाय नहीं એટલે छेद सरखा करवा माटे आपणे बे શું લઈશું લસા તો બે લસા લેવો હોય તો બે નો ગુણાકાર કોના જોડે થાય -1 જોડે તો 2 - 1 એટલે બનશે -2 + 1 અને બધાના છેદ માં કેટલા આવી જશે 2 तो प्लस माइनस माइनस बे माथी एक जाए तो बचसे केटला एक निशानी मोटा पद नी એટલે -1 અને છેદ માં 2 તો આવશે એટલે a2 આપણે કેટલા મળ્યા -1 ના છેદ માં 2 હવે જેવી રીતના a2 ગણ્યો એવી રીતના આપણે ગણતરી કોની કરશું a3 ની તો a3 નું સૂત્ર શું બનશે a2 + d તો a2 ની કિંમત કેટલી મળી -1 ના છેદ માં 2 प्लस डी नी कीमत कितनी है एक ना छेद मा बे अबे अहिया बनने ना छेद के वाजे सरखा तो बनने ना छेद सरखा हो तो लसा लेवानी जरूर ना थी छेद सरखा हो तो लखाई कितनी बार एक बार अंशनो थी जैसे सर वालो लो माइनस एक प्लस एक तो माइनस प्लस माइनस एक माथी एक जाए इतने जीरो जीरो ना छेद मा बे ले कोई पण संख्या नो अंश जीरो हो तो आखिरी संख्या शू बनशे जीरो तो ए थ्री बराबर કેટલા આવશે 0 હવે ત્રીજું પદ મળી ગયું છે તો હવે તમે ગણતરી કોની કરશો ચોથા પદની એટલે કે a4 તો a4 નું સૂત્ર શું બનશે a3 + d ચલો a3 ની કિંમત કેટલી છે 0 d ની કિંમત કેટલી છે 1 ના છેદ માં 2 એટલે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો એ સંખ્યા પોતે જ આવશે એટલે 1 ના છેદ માં 2 માં 0 ઉમેરો એટલે કેટલા આવશે 1 ના છેદ માં 2 आ श्रेणी ना प्रथम चार पद कया कया मळ्या तो पहेलू पद कयो होतु -1 बीजू पद मळ्यु -1 ना छेद मा 2 त्रीजू पद मळ्यु 0 અને ચોથું પદ મળ્યું 1 ના છેદ માં 2 चल એવી જ રીતના આપણે હવે કયો દાખલો ગણશું 5 નંબરનો 5 નંબરનો દાખલો ગણો હોય તો ખાસ ધ્યાન આપજો કારણ કે 5 નંબરના દાખલામાં શું છે બંને સંખ્યા દશાંશમાં છે તો બંને સંખ્યા દશાંશમાં છે એટલે કે પ્રથમ પદ પણ -1.25 છે અને d ની કિંમત છે -0.25 એટલે દશાંશમાં સંખ્યા હોય ત્યારે સરવાળા કરવામાં ખાસ ધ્યાન રાખવાનું જેમ કે આપણે પહેલા ગણતરી કરશું a2 ની તો a2 નું સૂત્ર શું બનશે a + d तो a ની કિંમત આપણી પાસે કેટલી છે તો -1.25 d ની કિંમત કેટલી છે -0.25 ચલો -1.25 પ્લસ માઇનસ માઇનસ 0.25 હવે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે 1.25 અને 0.25 નો શું કરશું સરવાળો તો 1.25
અને 0.25 અને સંખ્યા લખો ત્યારે પોઈન્ટ ના નીચે પોઈન્ટ રાખવાનો અને પોઈન્ટ પછીની સંખ્યા નીચે પછીની સંખ્યા એના પછીની સંખ્યા નીચે એના પછીની સંખ્યા એવી રીતના તમારે સેટ કરવા 5 ને 5 10 ને 0 તો d 1 2 2 4 ને 5 પોઈન્ટ ના નીચે પોઈન્ટ 1 + 0 એટલે 1 એટલે અહીંયા આપણે શું કરી દીધું માઈનસ માઈનસ પ્લસ તો આ બે સંખ્યાનો સરવાળો મળ્યો 1.50 પણ નિશાની આવે મોટા પર એટલે શું બનશે માઈનસ 1.50 તો આ આપણને શું મળી ગયા a2 એટલે a2 મળ્યા માઈનસ 1.50 હવે એવી રીતના આપણે શું મેળવશું a3 a3 = a2 + b તો a2 ની કિંમત છે -1.25 d ની કિંમત છે -0.25 તો -1.50 + -0.25 તો -1 + 1.50 + 0.25 કરશો એટલે કેટલા બનશે 1.75 પણ નિશાની મોટા પદ એટલે કેટલા આવશે માઈનસ ના પાવે તો સરવાળો જે મેં આગળના સ્ટેપમાં ઊભો કર્યો તો એ રીતના ઊભો કરીને લખવાનો પણ ખોટો લખવાનો નહીં એટલે a3 ની કિંમત મળશે -1.75 પછી આવશે a4 તો a4 નું સૂત્ર શું બનશે તો a3 + d તો a3 + d તો a3 ની કિંમત છે -1.75 d ની કિંમત કેટલી છે તો -0.25 તો -1.75 પ્લસ માઇનસ માઇનસ 0.25 તો માઇનસ માઇનસ પ્લસ 1.75 વત્તા 0.25 એટલે કેટલા બનશે -2 આમ તો તમે સરવાળો કરશો તો આવું બનશે 1.75 વત્તા 0.25 પોઈન્ટ ના નીચે પોઈન્ટ રાખવાનો 5 ને 5 10 ને 0 વધી 1 7 ને 2 9 ને 10 ને 0 વધી 1 પોઈન્ટ ના નીચે પોઈન્ટ 1 ને 2 એટલે 2.00 આવ્યા 2.00 એટલે શું કહેવાય 2 પણ નિશાની મોટા પદ એટલે આવશે -2 એટલે a4 કેટલા બનશે -2 તો સમાંતર શ્રેણી ના પ્રથમ ચાર પદ કયા કયા મળ્યા તો પહેલું પદ તો આપણને આપેલું જ હતું -1.25 બીજું પદ આપણને મળ્યું -1.50 ત્રીજું પદ મળ્યું -1.75 અને ચોથું પદ મળ્યું -2 આ રીતે આપણે ગણતરી કરવાની થાય અને ના ખબર પડે તો એકવાર વિડિયો ફરીથી જોજો અથવા તો મને પર્સનલી પૂછજો બાકી તમને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં